દૂધવાણીના શ્રોતાઓને અનેક અનેક શુભકામનાઓ ગુજરાતનું પશુધન ગુજરાતના પશુપાલકો અને ગુજરાતના ડેરી ઉદ્યોગમાં દૂધવાણી એક નવીન શરૂઆત છે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી હંમેશા નવું વિચાર કરવાની આદતવાળા છે નવી કલ્પનાઓના ધની છે અને એટલે જ આ દૂધવાણીનો કાર્યક્રમ આજે સાકાર થયો છે આ દૂધવાણી દ્વારા મને આપ સૌ સાથે આજે વાતચીત કરવાનો અવસર મળ્યો છે મને જણાવવામાં આવ્યું કે આ દૂધવાણી ઓનલાઈન પણ અવેલેબલ હશે એના કારણે દુનિયાભરમાં જ્યાં બી આપણા ગુજરાતી ભાઈઓ બહેનો હશે જ્યાં આપણા બનાસકાંઠાના ભાઈઓ બહેનો હશે એ લોકો પણ જરૂર આ દૂધવાણીના માધ્યમથી આપણા બનાસકાંઠા સાથે જીવંત સંપર્ક રાખી શકશે આ દૂધવાણીની એક બીજી વિશેષતા છે હિન્દુસ્તાનના આવા ઘણા એફ એમ રેડિયો સ્ટેશનો છે આ દૂધમાણી એક એવું રેડિયો સ્ટેશન છે કે જેમાં મનુષ્યની તો ચિંતા કરવામાં આવી છે પશુઓની પણ ચિંતા કરવામાં આવી છે આપણે તેમ કહેતા હતા કે ગોવાળિયાઓની વચ્ચે જીવનાર ભગવાન શ્રી કૃષ્ણ ગૌ પૂજારી પણ હતા ગૌ ભક્ત પણ હતા અને ગૌ પ્રેમી પણ હતા અને એ જ્યારે બાંસુરી વગાડતા તો એમ કહે છે કે ગાયોના ધન દોડી દોડીને એમની પાસે આવતા હતા એ સત્ય છે જે ભારતના લોકો હજારો વર્ષથી એમાં શ્રદ્ધા રાખીને આજે પણ એ ભાવનાને પ્રગટ કરે છે હવે તો વિજ્ઞાન પણ એમ કહે છે કે જેમ વનસ્પતિમાં જીવ હોય છે અને વનસ્પતિ પણ સંગીતથી પ્રસન્ન થતું હોય છે એમ સંગીતથી પશુધન પણ ઉત્સાહિત થતું હોય છે અને મને જાણીને ખુશી થઈ કે આપણી આ દૂધવાણી રેડિયો સ્ટેશન દ્વારા સવારમાં બાઉસરીના નાદ બાજિન્દ્રોના નાદ એક પ્રકારે બ્રહ્મ મંત્ર જેને કહેવાય નાદ બ્રહ્મ જેને કહેવાય એનો લાભ જ્યારે અમારા પશુપાલક માતાઓ બહેનો અને ભાઈઓ સવારે સૂર્યોદયની વેળાએ દૂધ ધોતા હશે ત્યારે સમગ્ર બનાસગાંઠાની અંદર એ જ વખતે શ્રી કૃષ્ણની આ ભાવનાને અનુરૂપ બાંસુરીના સૂર પશુ સુધી પહોંચે અને પહેલું આ રેડિયો સ્ટેશન એવું બનશે કે જેમાં દિવસભર માનવના આનંદને માટે અનેક વિવિધતા સફર કાર્યક્રમ તો હશે જ પણ સવારમાં દૂધ દોવાના સમયે પશુઓ માટે પણ પશુઓને ભાવે એવું ઉત્તમ સંગીત પરોસવામાં આવશે આ એક નવી શરૂઆત છે મને ખાતરી છે કે આના કારણે કોઈ અભ્યાસ પણ કરવો જોઈએ કે ખરેખર આ સંગીત સાંભળવાની ટેવ પશુઓને પડે છે કે નથી પડતી એના કારણે પશુઓના વ્યવહારમાં કોઈ પરિવર્તન આવે છે કે કેમ એ મંત્ર મુગ્ધ થઈને દૂધ આપવાની પ્રક્રિયામાં સહકાર કરે છે કે કેમ હું ચોક્કસ માનું છું કે એક નવું જ શાસ્ત્ર સંશોધનના અંતે લોકો સામે પ્રગટ થશે આજે જ્યારે દૂધવાણીની શરૂઆત થઈ છે ત્યારે આપદાના સમયે કોઈ સૂચના પહોંચાડવી હશે તો આ એક એવું માધ્યમ છે કે પશુપાલકોને તાત્કાલિક ગામડે ગામડે સૂચના પહોંચી જશે કોઈ શુભકામ હોય એનો સંદેશો આપવો હોય તો પણ આ દૂધવાણી ખૂબ મોટું ઉપકારક થશે આપણે ત્યાં પશુપાલન એની સફળતાની પાછળ માતાઓ બહેનોનું ખૂબ મોટું યોગદાન છે એક પ્રકારે તપસ્યા છે જે માં પોતાના સંતાનોને મોટા કરે છે એ જ રીતે મેં જોયું છે કે પશુપાલક માતાઓ બહેનો પોતાના પશુઓને પણ પોતાના સંતાનો કરતા અદકેરી રીતે એનો ઉછેર કરતા હોય છે અને એના કારણે એમની લાગણી એની જોડે જોડાયેલી હોય છે આ દૂધવાણીના માધ્યમથી પશુપાલનની રોજમરાની ઘટનાઓથી એમને પરિચિત કરવામાં આવે પશુ આહાર માટેનું એમને પ્રશિક્ષણ કરવામાં આવે આ બધી બાબતો હું ચોક્કસ માનું છું એક ઉત્તમ અભિયાન થશે મારી બનાસ ડેરીને એક નાનકડું સૂચન છે આપ ગુજરાતભરના કવિઓને યુવા કલમોને

આપણી દૂધવાણી પર પ્રસારિત થાય આનાથી ઘણા બધા લાભ થશે આપણા મુક જીવો માટે દયા કરુણાના સંવેદનાના ગીતોની એક મોટી પૂર બહાર ખીલી ઉઠશે એક નવી સંવેદનાનું ક્ષેત્ર જાગી ઉઠશે અને એના કારણે જે શહેરમાં રહેતી કલમ છે જે ગામડામાં ઉછરેલી કલમ છે એ બધા એક પ્લેટફોર્મ પર આવીને આની અંદર ભાગીદાર બનશે અને કદાચ અઠવાડિયે શક્ય ન બને તો મહિને કરીએ ન મહિને શક્ય ન બને તો ત્રણ મહિને એકવાર સ્પર્ધા કરીએ પણ એક નિરંતર સ્પર્ધાનું વાતાવરણ બને તો ગુજરાતના ખોળે ડેરી ઉદ્યોગની સાથે આ કલમ પણ એક મોટી તાકાત બનીને ઉભરશે એ જ રીતે પશુપાલન માટે સૂત્રોની સ્પર્ધા ગૌરક્ષા માટેના ગૌ સેવા માટેના ગૌ પ્રેમ માટેના અનેક અનેક ઉપાય એ જ રીતે ગુજરાત એક મોટું બીડું ઉઠાવ્યું છે પ્રાકૃતિક ખેતીનું આ પ્રાકૃતિક ખેતીમાં ગાય ખૂબ મોટી શક્તિ છે કેમિકલ મુક્ત આપણી ધરતી માતાને કરવાનું બીડું આપણે બધાએ ઉઠાવવું જોઈએ આ માં એની રક્ષા એ આપણી જવાબદારી છે અને એ જવાબદારી પૂરી કરવા માટે પ્રાકૃતિક ખેતી ઉપર પણ જો આપણા દૂધવાણી પર લગાતાર કાર્યક્રમો થાય એ ખેડૂતો સાથે પ્રશ્નોત્તરીના કાર્યક્રમ થાય પશુપાલકો સાથે પ્રશ્નોત્તરીના કાર્યક્રમ થાય હું ચોક્કસ માનું છું કે ઘેર ઘેર દૂધવાણી એક પ્રકારે જીવતી જાગતી યુનિવર્સિટી બની જશે ટીવીના જમાનામાં રેડિયોની તાકાત કેટલી મોટી હોય છે એ મેં મન કી બાતમાં અનુભવ્યું છે મન કી બાતે મને લોકોના ઘર સુધી નહીં લોકોના હૃદય સુધી પહોંચાડ્યું છે મન કી બાતના રેડિયો કાર્યક્રમે મને દરેક ઘરના એક સ્વજન તરીકે સ્થાન આપ્યું છે અને તેથી રેડિયોની તાકાત હું ખૂબ સારી રીતે જાણું છું અને આજે એક નવીન પ્રયોગ નવીન ઇનિશિએટિવ અને આમાં ગુજરાતની ધરતી નવા પ્રયોગો માટે પંકાયેલી છે મહાત્મા ગાંધીથી લઈને જુઓ કેટલા બધા નવા પ્રયોગો હિન્દુસ્તાનની ધરતીને આ ધરતી આપ્યા છે એમાં આજે દૂધવાણી એક ઉમેરો થઈ રહ્યો છે મારી દૂધવાણીના શ્રોતાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને હું આપને વિશ્વાસ આપું છું કે સમય મળે દિલ્હીમાં હોઈશ તો પણ હું જરૂર દૂધવાણી સંભાળવા માટેનો પ્રયાસ કરીશ કોશિશ કરીશ કે આજે દૂધવાણીએ શું કહ્યું છે અને તમારી સાથે દૂધવાણીના માધ્યમથી એક શ્રોતા તરીકે તમારી જેમ શ્રોતા તરીકે સાંભળતો રહીશ જાણતો રહીશ અને તમારી સાથે જોડાતો રહીશ મારા તરફથી બનાસ ડેરીને બનાસકાંઠાના પશુપાલકોને બનાસકાંઠાના લાખો પશુઓને આ શુભ અવસરે ખૂબ ખૂબ શુભકામનાઓ